ઉદાહરણ તરીકે કેતને શિક્ષકને પ્રશ્ન પૂછ્યો, તો આમાં કયો શબ્દ લીટી દોરવા લાયક છે? પ્રશ્ન, વેરી ગુડ. એ મુજબ તમે નોટબુકમાં કરો. લીટી દોરાઈ ગઈ મિત્રો. હવે નોટબુકમાં જે શબ્દો નીચે તમે લીટી કરી છે એ સાચું છે કે ખોટું તે આ સ્ક્રીન પરથી ચેક કરી લો. છ, સ્ર, સ્વ થી બનતા શબ્દોને ખાનામાં મૂકો. મિત્રો જો આ સ્ક્રીન પર તમને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે અને નીચે કોષ્ટક પણ આપ્યું છે. સૌથી પહેલા આપણે છવાળા શબ્દ બોલીશું, ત્યાર પછી શ્રવાળા અને ત્યાર પછી સ્વવાળા, એટલે આપને ખ્યાલ આવી જશે. તો તમારે પણ મારી સાથે આ શબ્દો બોલવાના છે. તો આપણે બોલીશું, સ્વેચ્છા, કચ્છ, ઈચ્છા, હિતેચ્છુ, પીચ્છ, ઓછવવ, તુચ્છ. હવે આપણે સ્રવાળા શબ્દો બોલીશું, પ્રશ્ન, કમિશનર. હવે આપણે સ્વવાળા શબ્દો બોલીશું, અશ્વ, પાશવ, શ્વેત, ઈશ્વર, વિશ્વ, વિશ્વાસ. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો ને? તો આ કોષ્ટક તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ગીત. મિત્રો હવે આપણે ગીત ગાવાનું છે. ગીતનું નામ છે ચિત્ર ગયું બદલાય. એક દિવસ પીછી લઈ રામુ કઈક ચિતરવા બેઠો, સરસ મજાનો રંગ ભરીને કરેલ સરખો હેઠો. ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, પડમાં પીછી બોડીને એ કઈક ચિતરતો ખાસ. ચિત્ર રોડું ત્યાં એણે કીધું, આબ સાંજનું દોરી દીધું, પીછી મૂકી દઈ બાજુએ કામ બધું શંકોરી લીધું. ને એવામાં રાત પડી ગઈ, રંગ ગયા ક્યાં ઉડી. રામુએ લઈ રંગ શ્યામને આબ દીધું ધબૂરી. ત્યાં તો દીથો ચાંદલીઓને દીથા તમ તમ તારા. રામુએ પાછા પીછીથી ચિતરિયારે ચમકારા. ત્યાં જ પડી ગઈ સવાર, આબનું ચિત્ર ગયું બદલાય. પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાય. રામુ મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિતરવું, સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન એક, રામુ શું લઈને ચિતરવા બેઠો? ઉત્તર એક, રામુ પીછી લઈને ચિતરવા બેઠો. પ્રશ્ન બે, રામુએ શેનું ચિત્ર દોરી દીધું? ઉત્તર બે, રામુએ સાંજનું ચિત્ર દોરી દીધું. પ્રશ્ન ત્રણ, રંગ કેવી રીતે ઉડી ગયા? ઉત્તર ત્રણ, રાત પડી જતા રંગ ઉડી ગયા. પ્રશ્ન ચાર, રાત પડી જતા શું દેખાવા લાગ્યું? ઉત્તર ચાર, રાત પડી જતા ચાંદલીઓ અને તમ તમ તારા દેખાવા માંડ્યા. પ્રશ્ન પાંચ, કોનું ચિત્ર બદલાઈ ગયું? ઉત્તર
5 આભનું ચિત્ર બદલાઈ ગયું. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.